અત્યારે મેં અહીંયા લીધા છે કાબુલી ચણા એક મોટો બાઉલ, તો જોઈ શકે છે આ મેં 15 કલાક પલાળીને રાખ્યા હતા અને પછી મેં એને ચાર વિસલ કરી તો ચણા પ્રોપર મસ્ત બફાઈ ગયા છે, અંદરથી કડક પણ નથી અને પ્રોપર આ ચણા આખા છે. તો હવે આપણે તેલ લઈ લઈશું. હા, બે મોટી ચમચી તેલ લેવાનું છે. હવે આની અંદર આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. ઓકે, એટલે આમાં રાઈ જીરું જેવું કંઈ જ નહીં આવે, હે ને? બિલકુલ. હું તને અત્યારે પ્રોપર જે અમૃતસરી બન છોલે મળે છે ને એ જ બનાવવાની છું. ઓકે, એક મોટી ચમચી લીધી છે આદુ અને લસણની પેસ્ટ. હા, અને એની અંદર જ આપણે ઉમેરીશું ડુંગળી એક નંગ લીધી હતી અને એને એકદમ મેં બારીક પેસ્ટ કરી લીધી છે એ ઉમેરી દઈશું. ઓકે, આવું થવાનું કારણ એ એટલા માટે કે જ્યારે આપણે સ્ટોર કરવા માટે આદુ અને લસણની પેસ્ટમાં વિનેગર ઉમેરીએ છીએ ત્યારે આવી બર્ન ઇફેક્ટ આવે છે. ઓકે, અને સ્ટ્રીટ સ્ટાઇલમાં તને ખબર જ હશે કે આવી રીતના ફાયર થતું જ હોય છે, એટલે જ એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. યસ. હવે આની અંદર આપણે બટર ઉમેરીશું. હા, એક મોટી ચમચી બટર લઈશું. મિક્સ કરી દઈએ. હા, આ જે ગ્રેવી બનશે ને એની અંદર તને બહુ મસાલા નહીં દેખાય કે બહુ ગ્રેવી નહીં દેખાય, પણ એક પેસ્ટ સ્મૂધ બનશે. હવે આને પ્રોપર સાંતળી લેવાની છે. ઓકે, હા, તને ખબર હશે કે જ્યારે ચાઇનીઝ પણ બનતું હોય છે તો આવો ફાયર થાય જ છે, એ એના લીધે જ થાય છે કે વિનેગર ઉમેરીએ એટલે એ ફાયર થાય જ છે, પણ સ્મોકી ઇફેક્ટ અને ટેસ્ટ ત્યારે જ આવતો હોય છે. બરાબર. અને પ્રોપર એટલું સાંતળી લેવાનું છે કે અંદર જે પાણીનો ભાગ છે એ બળી જાય અને ડુંગળી એકદમ મસ્ત સંતળાઈ જાય. અમુક વખત કેવું થાય છે કે ઘરે આપણે છોલે બનાવતા હોઈએ તો આપણે છોલેનું પ્રમાણ નથી દેખતા હોતા કે ચણાનું પ્રમાણ કેટલું છે ને આપણે એની સામે કેટલી ગ્રેવી લેવાની છે. બહુ જ સાચી વાત. પણ શું કરતા હોઈએ છીએ, ચણા તો આપણે લઈ લીધા પણ બરાબરની ગ્રેવી બનાવી દઈએ છીએ અને પછી આપણે ચણા ઉમેરી દઈએ છીએ તો શું થાય છે કે ચણાનો જે ટેસ્ટ આવવો જોઈએ ને એ આવતો જ નથી, ગ્રેવી આપણે ખાતા હોઈએ છીએ. બરાબર. તો જ્યારે છોલે બનાવો છો ત્યારે એ પણ ધ્યાન રાખવાનું છે કે ચણા કેટલા છે અને એના પ્રમાણમાં કેટલી ગ્રેવી લેવાની છે. હવે આની અંદર આપણે ટમેટો પ્યુરી ઉમેરી દઈશું. આ અત્યારે મેં રેડી લીધી છે ટમેટો પ્યુરી. જ્યારે સ્ટ્રીટ સ્ટાઇલ હોય છે ત્યારે એ લોકો રેડી પ્યુરી જ ઉમેરતા હોય છે. ઓકે, હા, એ એટલા માટે કે જ્યારે તમે તાજા ટામેટાની પ્યુરી બનાવો છો તો એની અંદર ખટાશ અને કલર પ્રોપર તમને નથી આવતો અને કુકિંગ પ્રોસેસ લોંગ થઈ જાય છે. ઓકે, પણ જ્યારે તમે બજારમાંથી લાવીને તૈયાર પ્યુરી યુઝ કરો છો તો એ શોર્ટ ટાઈમમાં ફટાફટ બની જાય છે. ઓકે, અને તું જો કલર પણ મસ્ત આવી ગયો છે. એટલે તમે કહો છો કે સ્ટ્રીટમાં આ લોકો બધું મોસ્ટલી રેડી લાવીને જ બનાવતા હોય. યસ યસ યસ. હવે આને કુક થતા બહુ વાર નહીં લાગે. હવે આપણે મસાલા કરી દઈએ. હા, લાલ મરચું પાવડર ઉમેરીશું એક મોટી ચમચી. હા, આ સ્પાઇસી બનશે બન છોલે. હા, અત્યારે આની અંદર જશે હિંગ 5 ચમચી. હવે આની અંદર આપણે ખજૂર અને આમલીની ચટણી ઉમેરીશું. હા, એ 1 ચમચી લેવાની છે. મિક્સ કરી લઈએ. હવે આજે એક બાઉલ આપણે બાફેલા ચણા લીધા છે એ ઉમેરી દઈએ. ઓકે, મિક્સ કરી દઈશું. તો જોઈ શકે છે અત્યારે જે આપણે ગ્રેવી બનાવીને એ પ્રોપર કોટ થઈ ગઈ છે. હા, તો ગ્રેવી એવી હોવી જોઈએ કે તમારા જે કઠોળ છે ને એને પ્રોપર કોટ થાય તો જ એનો ટેસ્ટ આવશે. હવે આની અંદર આપણે પાણી ઉમેરીશું. ઓકે, એટલે આમાં ગ્રેવીનું પ્રમાણ વધારે રાખવાનું છે? મીડિયમ રાખવાનું છે, બહુ વધારે પણ ગ્રેવીનું પ્રમાણ નથી રાખવાનું. હા, હવે આની અંદર આપણે એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ ઉમેરીશું અને એ બહુ લોકોને નથી ખબર કે આ ઉમેરાય છે કે નહીં એ હું તને કહી દઉં. ઓકે, આ સત્તુ છે. આ જ સત્તુ આપણે આની અંદર ઉમેરીશું. આમ તો કેવું છે અમુક લોકો બેસન શેકીને લેતા હોય છે પણ આ સત્તુ લઈ લે ને તો બહુ ઇઝી પડે છે. ઓકે, 1 ચમચી સત્તુ લઈશું. હા, એનાથી ગ્રેવી થીક પણ થઈ જશે ને? બિલકુલ, અને એકદમ મસ્ત ટેસ્ટ આવે છે એનો. ઓકે, હવે 1/2 ચમચી આપણે લઈશું ગરમ મસાલો. હા, 1 ચમચી છોલે મસાલો. ઓકે, હવે આપણે મિક્સ કરી દઈશું. હા,
આની અંદર ગળપણ આવી ગયું, ખટાશ આવી ગયું, પછી થિકનેસ પણ આવી ગઈ અને તીખાશ પણ આવી ગઈ. તો જોઈ શકે છે કે તને અહીંયા ક્રન્ચી કઈ પણ નહીં દેખાય, એકદમ સ્મૂથ પેસ્ટ દેખાય છે. તો આવા જ છોલે હોય છે અમૃતસરી બન છોલેમાં. બરાબર, એકદમ થીક ગ્રેવી હે ને? યસ, આમ તો બહુ થીક નહીં થાય, સેમી થીક થશે કે બનને કોટ થાય બસ. ઓકે, એટલે આ ત્યાં જનરલી લાલ કલરના જ મળતા હોય છે. બિલકુલ. હવે આની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું અને 5 મિનિટ એને ચડવા દેવાનું છે, એટલા માટે કે મસાલા એકદમ મસ્ત ચણાની અંદર ભળી જાય. ઓકે, હવે આપણે મિક્સ કરી લઈશું. ઓકે, અને 5 મિનિટ માટે ચડવા દઈશું. હા, હવે આપણે મીઠું ઉમેરીશું, પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ટોમેટો પ્યુરી આપણે ઉમેરી છે એમાં મીઠું હતું, બીજું મેં છોલે બાફ્યા એમાં મીઠું હતું, આમલી અને ખજૂરની ચટણી લીધી એમાં પણ મીઠું હતું. ઓકે, તો આની અંદર બહુ જ ઓછા પ્રમાણમાં મીઠું જશે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. હા, ખાલી સત્તું અને પાણીના ભાગનું જ આપણે મીઠું અત્યારે ઉમેરવાનું છે. ઓકે, હવે આપણે આને 2 મિનિટ માટે થવા દઈશું. યસ, બહુ જ યમી દેખાઈ રહ્યું છે. હા, અમૃતસરી બન છોલેના છોલે બની ગયા ને? બિલકુલ. તો હવે એને બનમાં કઈ રીતે સ્ટફિંગ કરશું? હવે આપણે બનને કટ કરી લઈશું. હા, પણ બંને અડધો જ કટ કરવાનો છે આવી રીતે, અને એને બટરમાં શેકી લઈશું. ઓકે, અચ્છા પહેલા શેકી લેવાનો છે? હા, બંને તરફથી આપણે શેકી લઈશું. હા, આવી રીતે શેકીને ઉપયોગમાં લઈએ છીએ ને ત્યારે ખૂબ જ મસ્ત લાગે છે, કારણ કે બટરનો પણ ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે. ટેસ્ટ આવે છે, રાઈટ. આપણે બિલકુલ ઓછો શેકવાનો છે એટલા માટે, કારણ કે આપણે બટરની ફ્લેવર આપવાની છે. ઓકે, તો વિશા બન પણ મસ્ત શેકાઈને તૈયાર છે અને છોલે પણ બનીને રેડી છે. તો તું હવે ખાઈશ ને ચાટ? ચાટ? તમે તો મને બન છોલે કહ્યું હતું. એ જ તો મેં તને નતું કીધું, જે હું તને અત્યારે ખવડાવી રહી છું કે આ બન છોલે છે ને એ ચાટ ફોર્મમાં સર્વ થાય છે. બોલો, આ તો એક અલગ જ નવું ટ્વિસ્ટ લઈને આવ્યા તમે. બિલકુલ, અને તને ચટપટું એટલું ગમશે ને કે તું ફરીથી તારા ઘરે તો બનાવવાની જ છે. ઓકે, આપણે બન લઈ લઈશું. હા, હવે આની અંદર આપણે છોલે ભરી દઈશું. હા, તો જોઈ શકે છે કે ગ્રેવી વધારે પડતી પણ પાતળી નથી અને વધારે થીક પણ નથી. આવી રીતે છોલે આપણે ભરી દેવાના છે અને ગ્રેવી આવી હોવી જોઈએ, કે તમે અંદર ભરો છો ને તો બહાર ના આવી જોઈએ. બરાબર. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. હા, હવે આપણે આની ઉપર પણ છોલે મૂકી દેવાના છે. હા, હવે આપણે એના ઉપર ચટણી સર્વ કરીશું. પહેલા અત્યારે આપણે લઈશું કોથમીર, ફુદીના અને મરચાની ચટણી. હા, એ થોડી લિક્વિડી ફોર્મમાં. હા, તમને કેટલું સ્પાઇસી જોઈએ છે એ પ્રમાણે તમે ચટણી માંગી શકો છો અને આની અંદર ઉમેરી શકો છો. હવે ચટપટું ચાટમાં તો જોઈએ જ, તો હવે લઈશું આપણે ખજૂર અને આમલીની ચટણી. ઓકે, કહેવાય છે ને ખજૂર અને આમલીની ચટણી વગર ચાટ અધૂરી છે. બહુ જ સાચી વાત. હવે આના ઉપર જાય છે સલાડ. ઓકે, તો સલાડની હું તને ખાસિયત કહી દઉં કે સિઝન પ્રમાણે આના ઉપર સલાડ જાય છે. જેમ કે શિયાળો હોય તો મૂળા આની અંદર મેઇન જાય છે, મૂળા, ટામેટા, કોથમીર, ડુંગળી એવી રીતના. અને અત્યારે ચાલે છે ઉનાળો, તો ઉનાળામાં મળે છે મસ્ત કાચી કેરી, તો કાચી કેરી, ડુંગળી, ટામેટા અને કોથમીર એનું સલાડ બનાવી છે એ જાય છે. ઓકે, એટલે આમ તો એક પણ ખાઈ લીધું એટલે પેટ ભરાઈ જાય. બિલકુલ. હવે આની ઉપર જશે નાયલોન સેવ. હા, કહેવાય ને કે આટલું બધું યમી હોય ને એના ઉપર થોડો ક્રંચ તો જોઈએ જ. યસ. હવે આની જોડે છોલે એક્સ્ટ્રા લેવા હોય તો તમને ત્યાં મળતા હોય છે, અને સલાડ એ લોકો એક્સ્ટ્રા લેતા હોય છે કે જે પ્રમાણે તમને જોઈએ એવી રીતના તમે ખાઈ શકો છો. હા, તો આપણે એક બાઉલમાં છોલે સર્વ કરી દઈશું. હવે મને સમજાયું કે તમે તીખા અને ટેંગી છોલે કેમ બનાવ્યા, કારણ કે બન તો એકદમ પ્લેન જ હોય. બિલકુલ સાચી વાત. એટલા માટે જ્યારે તમે બન સાથે કોઈ પણ વાનગી સર્વ કરો છો, હા, તો એ વાનગી કે રસો લેતા હોવ કે રગડો લેતા હોવ એનો ટેસ્ટ થોડો આગળ પડતો રાખવાનો છે. મરચું, મીઠું, ગળપણ, ખટાશ, કારણ કે જે તમે લઈ રહ્યા છો પાઉં કે બ્રેડ કઈ બી લઈ રહ્યા છો એ પ્લેન છે ફ્લેવર એનો, તો એની સાથે બેલેન્સ કરવાનું છે. બરાબર.
હવે આપણે સલાડ પણ સર્વ કરીશું. હા, જેવી રીતના પાણીપુરીમાં તમે એક્સ્ટ્રા કાંદા માંગતા હોવ છો ને, એવી રીતના આ બન છોલેમાં સલાડ ખૂબ જ મસ્ત જાય છે અને લોકો માંગતા હોય છે. તો વિશા આજે તૈયાર છે તારા માટે અને આપણા દર્શક મિત્રો માટે મસ્ત અમૃતસરી બન છોલે જે પણ છે ચાટ ફોર્મમાં. યસ,